हेलो फ्रेंड्स, हूँ छू मनन पटेल, एम फॉर मनन चैनल में तुम्हारु स्वागत है। आज आप आ वीडियो नी अंदर धोरण आठ न तीजु प्रकरण चतुष्कर्णनी समझ विषे भणीशुं। सौ प्रथम आपणे करीशुं पुनरावर्तन, जे तमे अगाउना धोरणनी अंदर भणी चूक्या छो। तो सौ प्रथम मुद्दो छे सरळ वक्र। हवे सरळ वक्र आपणे कोने कहीशुं, एने आपणे आकृति द्वारा समझिए। तो सौ प्रथम हूँ एक लीटी वाँकी चूकी दोरी रह्यो छुं, तो आ तमे वाँकी चूकी लीटी ने शुं कहेशो? सरळ वक्र। पण सरळ वक्र माटे तमारे शरत याद राखवानी छे के आ लीटी ए पोताने कापती के अड़ती होवी जोईए नहीं। तमे ये जोई सको ते ए क्या अड़ती नथी, माटे आपणे एने शुं कहीशुं? सरळ वक्र। ए ज रीते हूँ एक सीधी लीटी दोरू छूँ तो ए पण शुं थशे? सरळ वक्र। ए ज रीते आपणे एक बीजी लीटी दोरीए के जे तमे जोई शको छो के क्यांय एक बीजाने अड़ती एटले के कापती नथी, माटे आ आकृति पण आपणे शुं कहीशुं? सरळ वक्र। ए ज रीते तमे जोई शको छो કે આને પણ તમે શું કહેશો? સરળ વક્ર। કેમ કે એકબીજાને એ કાપતી નથી। આપણો બીજો મુદ્દો છે સરળ બંધ વક્ર। આપણે અગાઉ જોઈ ચૂક્યા કે સરળ વક્ર આપણે કોને કહેતા? તો કોઈ પણ એક લાઈન તમે એટલે કે લીટી દોરી હોય અને એકબીજા એટલે કે પોતાને કાપતી કે છેદતી ના હોય। પણ હવે અહીંયા શબ્દ આવ્યો છે બંધ, એનો મતલબ એવો થયો કે એના બંને છેડા एक बीजा ने अड़ता हे। तो अँ आप एक आकृति लीए कि हूँ अँ एक आकृति दोरू छू, तो अँ ते जी सको कि बने छेड़ा अड़ी गया पर कापता नहीं, माटे आपणे एने शुं कहीशुं? सरळ बंध वक्र। एज रीते हूँ एक लीटी अने पछी एने बने छेड़ा हूँ अहींया एने जॉइंट एटले के भेगा करी दो अड़ाड़ी दो, तो एने आपणे शुं कहीशुं? सरळ બંધ વક્ર। એ જ રીતે તમે કોઈ પણ આકૃતિ લઈ શકો છો, તો એના માટે તમારી બંને છેડા અડવા જોઈએ એટલે કે છેડા ખુલ્લા રહેવા જોઈએ નહીં, તો એને આપણે શું કહીશું? સરળ બંધ વક્ર। ત્રીજો મુદ્દો છે સરળ ન હોય તેવા વક્ર। એટલે હવે તમને ખબર પડી ગઈ કે સરળ નથી, તો એનો મતલબ એવો થયો કે જો સરળ માટે આપણે શું કરતા હતા કે કોઈ લીટી હોય અને એકબીજા એટલે કે પોતાને એ કાપતી કે છેદતી ન હોય, તો એને આપણે શું કહેતા? સરળ વક્ર। પણ અહીંયા સરળ ન હોય એનો મતલબ એવો થયો તે એ પોતાને કાપતી હશે। તો અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ કે હું આ તમે જુઓ તો આને તમે સરળ વક્ર કહેશો, પરંતુ જો હું આમ કરીને એને કાપું છું એને પોતાને જ કાપે છે એટલે કે તમે જોઈ શકો છો કે એક લીટી ઉપર બીજી લીટી આવે છે, માટે એને શું કહીશું? સરળ ન હોય તેવા વક્ર। એ જ રીતે તમે કોઈ પણ બીજું ઉદાહરણ લઈ શકો છો કે આ રીતનું હોય તો પણ એ સરળ વક્ર નથી, કારણ કે એ લીટી એકબીજાને કાપે છે। આપણો ચોથો મુદ્દો સરળ ન હોય તેવા બંધ વક્ર, એનો મતલબ કે એ એકબીજાને કાપતા હશે પણ બંધ એટલે કે બે છેડા ક્યાંક એમને અડતા હશે, તો એના માટે આપણે ઉદાહરણ લઈએ તો કે આ રીતે હોય તો આને આપણે શું કહીશું? સરળ ન હોય તેવા બંધ વક્ર, એટલે કે એકબીજાને કાપે છે માટે સરળ નથી અને બંને છેડા એકબીજાને જોઈન્ટ થાય છે માટે બંધ વક્ર। એ જ રીતે તમે બીજું એક ઉદાહરણ લઈએ આપણે, તો આ રીતે તમે જુઓ તો કે કોઈ પણ છેડો ખુલ્લો નથી માટે બંધ થઈ ગયો, અને સરળ નથી એનો મતલબ એકબીજાને લાઈન એટલે કે લીટી કાપે છે માટે એ સરળ ન હોય તેવા બંધ વક્ર આપણે એને કહીશું। આ પ્રકારના ઉદાહરણ તમારી ચોપડીની અંદર આપ્યા છે, એનો અભ્યાસ કરજો અને જવાબ લખવાનો પ્રયત્ન કરજો। હવે પુનરાવર્તન આપણું પૂરું થયું, તમારે એ યાદ રાખવાનું છે, એનો ઉપયોગ કરી હવે આપણે પ્રકરણની શરૂઆત કરીએ। તો આપણો પહેલો મુદ્દો છે બહુકોણ, તો બહુકોણ આપણે કોને કહીશું એના માટેની એક વ્યાખ્યા છે એ પહેલાં આપણે સમજી લઈએ। તો કે ફક્ત રેખાખંડની મદદથી એટલે કે રેખાખંડથી બંધતા સાદા બંધ વક્રને બહુકોણ કહે છે। હવે તમે કહેશો કે સાહેબ સાદા બંધ વક્ર હમણાં તો ભણ્યા જ નથી, તો સાદા કહો કાં તો સરળ કહો એ બંને એક જ છે, એટલે કે સરળ કહો કે સરળ બંધ વક્ર, અથવા તમે કહી શકો સાદા બંધ વક્રને બહુકોણ કહે છે। તો હવે સરળ બહુકોણ આપણે સરળ બંધ વક્ર કોને કહેતા હતા? તો કે એ કોઈ પણ લીટી હોય પણ એકબીજાને કાપતી ન હોય અને બધા છેડા
અડતા હોય તો એને આપણે બંધ વક્ર કહીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધી લીટી જ દોરી છે, એકબીજાને ક્યાંય કાપતી નથી અને દરેક લીટી એકબીજાને અડેલી છે, માટે બંધ છે, એટલે માટે સાદા બંધ વક્ર અને આપણે શું કહીશું, બહુકોણ. એ જ રીતે બીજું ઉદાહરણ લઈએ તો હું અહીંયા ત્રિકોણ દોરું છું, તો ત્રિકોણ પણ એ બહુકોણનું જ ઉદાહરણ છે. એ જ રીતે આપણે બીજા કોઈ શેપ બનાવીએ તો ત્રિકોણ જેવો જ છે પરંતુ એમાં થોડું ફેરફાર કરીએ તો આ પણ શું થશે, તમારું શું થશે, બહુકોણ થશે. એટલે યાદ રાખવાનું કે રેખાખંડની મદદથી સાદા બંધ વક્ર બનતા હોય તો એને આપણે શું કહીશું, બહુકોણ. તો એના માટેના ઉદાહરણ પણ તમારે યાદ રાખવાના રહેશે. હવે બહુકોણનું વર્ગીકરણ કે આ બહુકોણનું નામકરણ કેવી રીતે લોકોએ કર્યું છે તે સમજી લઈએ. તો એના માટે એ આપણે ઉપયોગ કરીશું બાજુઓ અથવા શિરોબિંદુઓની સંખ્યા. તો સમજો કે ત્રણ બાજુ હોય અથવા ત્રણ શિરોબિંદુ હોય તો તેને આપણે શું કહીશું, ત્રિકોણ. અને એની આકૃતિ બનશે આ પ્રકારે. ચાલો એ જ રીતે બીજા નંબરે જોઈએ તો ચાર શિરોબિંદુ હોય અથવા ચાર બાજુ હોય તો એને આપણે શું કહીશું, ચતુષ્કોણ. તો ચતુષ્કોણ માટે આપણે આકૃતિ દોરીએ તો આ થઈ ગઈ તમારો ચતુષ્કોણ. તો એમાં પણ તમે જોઈ શકો છો કે એક બે ત્રણ અને ચાર બાજુઓ થઈ ગઈ. ચલો શિરોબિંદુઓ જોઈ લઈએ તો શિરોબિંદુઓ સમજી લેજો કે જ્યાં બંને રેખાખંડ અડતા હોય એને આપણે શિરોબિંદુ કહીએ છીએ. તો આ એક, આ બે, આ ત્રણ અને ચાર, તો એ શિરોબિંદુઓ કેટલા થયા, ચાર. ચલો એ જ રીતે ત્રીજા નંબરે જોઈએ, પાંચ બાજુ હોય અથવા પાંચ શિરોબિંદુ હોય તો એની આકૃતિ તમારી કેવી થશે, પંચકોણ થશે. એને આપણે શું કહીશું, પંચકોણ. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે કેટલી બાજુઓ છે, પાંચ બાજુઓ. તો એક બે ત્રણ ચાર પાંચ. ચલો શિરોબિંદુઓ જોઈએ તો બે રેખાખંડ જ્યાં છેદતા હોય એ થશે તમારો શિરોબિંદુ. તો આ એક બે ત્રણ ચાર અને પાંચ, તો પાંચ શિરોબિંદુઓ થઈ ગયા. તો આ થઈ ગયો તમારો પંચકોણ. આ જ પ્રકારે પુસ્તકની અંદર તમને વિવિધ આકૃતિઓ આપેલી છે, એનો અભ્યાસ કરજો. આજના વિડીયોમાં આટલું જ, મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આજના વિડીયોમાં જેટલા પણ મુદ્દા આપણે જોયા છે એ દરેક મુદ્દાને તમારે ઘરે બેસી તૈયાર કરવાના છે, કારણ કે દરેક સ્વાધ્યાયના પ્રશ્નો એ આ મુદ્દાઓના આધારે જ પૂછાયેલા છે. તમને મારા વિડીયો પસંદ આવ્યા હોય અને તમને લાગતું હોય કે મારા વિડીયો મિસ કરવા જેવા નથી તો તેને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમને લાગતું હોય કે મારા વિડીયો બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મદદરૂપ થાય એવા છે તો તેને શેર કરજો. થેન્ક યુ વેરી મચ. સી યુ ઇન નેક્સ્ટ વિડીયો.